जय श्री कृष्ण मित्रों, आज आप 8.2 नी अंदर जे कई है दाखलाओ एना उपर चर्चा करशू। फर्स्ट एक्जाम्पल है एक्स स्क्वेर इज इक्वल टू 4y। बराबर, अपनी पास बे वक्र है। पहलो वक्र है एक्स स्क्वेर इज इक्वल टू 4y। हवे तमने ख्याल आ गयो हे कि आ शू है, आ एक परवलय है। बीजो वर्तुण है 4x नो स्क्वेर प्लस 4y નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9। આ તમારી પાસે શું છે? વર્તુળ છે। આપણે આ બંને દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું છે। તો પહેલું તો આપણે આલેખ માટે બંને વક્રનું જે જગ્યાએ સ્થાન છે એ જોઈ લઈએ। દોડું કૂદી લઉં। પહેલું છે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y। હવે જો અહીંયા માઇનસ એક્સ મૂકું હું એક્સની જગ્યાએ તો સમીકરણ બદલાય નહીં। બરાબર, એનો મતલબ કે આ વાય અક્ષને સંમિત છે। બરાબર, તો ડીવાય બાય ડી એક્સ મેળવું હું અહીંયા, તો આને કંઈક આમ લખી શકું ડીવાય બાય ડી એક્સ બરાબર 2x ના છેદમાં 4 ગ્રેટર ધેન 0, એટલે ઉપરની દિશા તરફ ખુલે છે। આ એક્સ બાય 2 ઇક્વલ ટુ 0 મૂકું તો એક્સ બરાબર 0, અને જો x બરાબર 0 લઉં તો સમીકરણ અનુસાર y બરાબર 0 મળે, તો મારા માટે આ વક્ર એટલે કે પરવલયનું શિરોબિંદુ છે એ 0,0 છે। હવે વાત કરી વર્તુળની। વર્તુળની અંદર શું છે? તો કે ભાઈ આ વર્તુળનું પ્રમાણિત સ્વરૂપ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, આ ચોગડો કોમન લઈને છેદમાં મૂકી દઉં, જો પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવું, ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય એવું વર્તુળ છે આ। બરાબર, તો ઉગમ બિંદુ કેન્દ્ર હોય એવા વર્તુળનું પ્રમાણિત સ્વરૂપ આ છે, તો આર સ્ક્વેર બરાબર 9^4, તો આર બરાબર 3/2 આવી ગયું આપણે ત્રિજ્યા। હવે વસ્તુ શું આવી? તો કે આ બંને દ્વારા આવૃત પ્રદેશ, એટલે કે આ બંને વસ્તુઓ એકબીજાને ક્યાંક છેદે છે। દાખલા તરીકે આપણો આલેખ જે છે એ કઈ રીતનો થશે? તો કે અહીંયા એક વર્તુળ અને એક પરવલય છે। આ સપોઝ વર્તુળ છે, આ સોરી પરવલય, બરાબર, આ આપણો પરવલય છે 0,0, અને એક વર્તુળ છે। વર્તુળ છે એ ઉગમ બિંદુ કેન્દ્ર હોય એવું વર્તુળ છે, આ સપોઝ ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય એવું આ એક વર્તુળ છે। આની ત્રિજ્યા આપી દીધેલી છે 3/2, બરાબર, આ -3/2, આ પ્લસ સોરી -3/2, અને અહીંયા આવશે +3/2। હવે આપણે આ બંને દ્વારા આવૃત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે મારા માટે અહીંયા જે ક્ષેત્રફળ આવશે ને આ ભાગ આવશે, જો બરાબર આ બધા જ ભાગ આવશે। તો એના માટે મારે આ છેદ બિંદુ મેળવવો પડશે કે આ વર્તુળ અને પરવલય ઇન્ટરસેક્ટ ક્યાં કરે છે, ક્યાં છેદે છે। તો વર્તુળ અને પરવલયનું છેદ બિંદુ એના માટે આપણે બંનેને સરખાવી દઈએ। બરાબર, એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y છે આપણી પાસે, આવું કંઈક છે કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y અને 4x સ્ક્વેર પ્લસ 4y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9। એક્સ સ્ક્વેરની જગ્યાએ 4y મૂકી દઉં તો 4×4y ઇઝ ઇક્વલ ટુ 4y પ્લસ 4y નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9। તો આ મને કંઈક આવું મળશે 4y નો સ્ક્વેર પ્લસ 16y માઇનસ 9=0। બરાબર, 9×36 ભાગ પાડો 16 આવે, 18×2=36, એટલે આ આવશે 4y નો સ્ક્વેર પ્લસ 18y માઇનસ 2y માઇનસ 9=0। આમાંથી આપણે 2y કોમન નીકળે તો અંદર આવશે y પ્લસ 9 માઇનસ સોરી 2y પ્લસ 9 માઇનસ 1 કોમન લ્યો, એટલે આ આવશે 2y પ્લસ 9=0। એક કૌંસ આવ્યું 2y પ્લસ 9, બીજું આવ્યું 2y માઇનસ 1=0। તમારી પાસે બે ઓપ્શન છે, હું ડાયરેક્ટ લખું છું y ઇઝ ઇક્વલ ટુ 9/2 અને y ઇઝ ઇક્વલ ટુ 1/2। બરાબર, આ બે ઓપ્શન એવા આપણી પાસે। હવે આ બંનેના આધારે હજી x ની વેલ્યુ મેળવવાની બાકી છે।
બરાબર સૌથી પહેલી વસ્તુ વાય ઇઝ ઇક્વલ ટુ 1/2 મૂકું આ બંનેનું સમાધાન કરે એટલે આ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 × 1/2 તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આવ્યા તો એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ 2 બીજો ઓપ્શન જે છે એ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ 9/2 છે તો અહીંયા એક્સ સ્ક્વેર બરાબર 4 × −9/2 એક્સ સ્ક્વેર બરાબર −18 આ પોસિબલ નથી ઋણ વર્ગ ન હોઈ શકે એટલે આપણી પાસે ઓપ્શન ખાલી આ જ આવ્યો તો આ બંનેના યામ તમે જો તો રૂટ 2 1/2 આ આવશે માઇનસ રૂટ 2 અને વાય ઇઝ ઇક્વલ ટુ 1/2 અહીંયા આવશે પ્લસ રૂટ 2 અને 1/2 ઓકે તો હવે આપણી પાસે આ ઇન્ટરસેક્ટ આવી ગયું હવે આપણે ક્ષેત્રફળ માટે આપણું જે સૂત્ર છે કે એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ તો આઈ એટલે શું થશે તો કે આઈ એટલે તમારી પાસે છે માઇનસ રૂટ 2 થી લઈને પ્લસ રૂટ 2 આખો ભાગ કેટલો ભાગ લેવાનો છે તો કે એમાં લેશું આપણે એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ બરાબર અચ્છા આને તમે જુઓ તો કે માઇનસ રૂટ 2 0 અને 0 થી રૂટ 2 આ બે પાર્ટ કેવા છે સરખા છે કે નહીં બરાબર તો હું એવું કામ કરું તો આ એક પાર્ટ જે છે એનું ક્ષેત્રફળ શોધી નાખું બરાબર આ એક પાર્ટનું ક્ષેત્રફળ શોધી નાખું અને એ પાર્ટના ક્ષેત્રફળને 2 વડે ગુણી નાખું તો આખું મળી જાય તો જુઓ આને હું કરું છું 2 × √2 એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ ચાલો હવે એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ મારે વાયને કરતાં બનાવવાના છે હવે તો આપણી પાસે એક રસ્તો અહીંયા છે જગ્યાનો બરાબર કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y છે તો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર બાય 4 આ પહેલી વસ્તુ બીજા માટે છે વાયને કરતાં બનાવવો હોય તો મારા માટે આવશે 4y² = 9 − x 9 − 4x² તો y² = 1/4 9 − 4x² અને y = 1/2 √9 − 4x² કંઈક આ રીતે આવ્યું હવે અંદર મૂકી દઈએ આપણે આ આ 2 એમને સંકલનમાં 0 થી √2 એફ ઓફ એક્સ એટલે દાખલા તરીકે હું અહીંયા લઉં છું કે 1/2 √9 − 4x² માઇનસ x² / 4 બરાબર ચાલો હવે ચેક કરો જો આ 2 0 √2 હજી એક કામ કરું આમાંથી ચોગડો કોમન લઈ લઉં બરાબર તો કેવું થાય ચોગડો કોમન લ્યો એટલે બગડો બહાર આવશે બગડો બહાર આવશે એટલે કેન્સલ થઈ જશે શું વધશે અહીંયા આવું કંઈક વધે કે 9 ના છેદમાં 4 માઇનસ x² dx માઇનસ 0 √2 x² / 4 ડીએક્સ આ બગડો તો પાછો બધાની બહાર છે જ તેઓ બરાબર આ બે એમને એમ રહેવા દો અત્યારે આપણે પહેલાં આની વાત કરીએ તો આનું સંકલન કરો તો તમને a² − x² જેવું થાય તો સૌથી પહેલાં છે x/2 તો x/2 √9 ના છેદમાં 4 માઇનસ x² પ્લસ a² એટલે 9 ના છેદમાં 4 છેદમાં 2 × sin inverse x/a 0 √2 આ બગડો પાછો બધાને ગુણાકારમાં છે એટલે અહીંયા પણ મૂકી દઉં આ x³ / 12 4 × 3 = 12 0 √2 આ બે અંદર ગુણાકારમાં જવા દો એટલે આ મને વધશે ખાલી કેટલા એક્સ બરાબર 9 ના છેદમાં 4 છે એને √2 મૂકીએ એટલે આ આવશે 9 ના છેદમાં 4 માઇનસ 2 પ્લસ 9 ના છેદમાં 8 sin inverse √2 અંદર ગુણાકારમાં ગયા મૂકી દીધા આપણે તો √2 × 2/3 આ અપર લિમિટ મૂકી દીધી મેં બરાબર અહીંયા એક્સની વેલ્યુ મૂકવાની બાકી રહી ગઈ છે મારે એટલે આ √2 આપણે રાખીએ આવું બરાબર ક્લિયર હજી આ બગડો અંદર ગુણાકારમાં મેં લીધો નહોતો એટલે અહીંયા આપણે કરી નાખશું
चार, कारण के आ बे अंदर आने गुणाकार में अमे मूक्या, बगड़ो बगड़ो कैंसल करो, अहीं बे कैंसल थाय एटले नौना छेदमां चार रहे। माइनस जीरो माटे वात करो तो आ पद जीरो थई जवानो छे। अहीं शुं आवशे के नौना छेदमां चार साइन इनवर्स जीरो, नीचे आ बगड़ो अंदर जाए एटले एक्स घन छेदमां छ, ऊपर आवशे टू रूट टू बाय सिक्स, जीरो मूको तो जीरो थई जवानो छे मारा माटे। હવે આપણે આ રૂટ ટુ ન ચાર દુ આઠ લસા એટલે નવમાંથી આઠ ગયા એટલે એક, એકના છેદમાં ચારનું વર્ગમૂળ બે, વત્તા નવના છેદમાં ચાર સાઇન ઇન્વર્સ ટુ રૂટ ટુ બાય થ્રી, આ ઝીરો થઈ જવાનું, અહીંયા બે તેરી છ, બરાબર। આ એકચ્યુઅલી હવે આપણે આ બંનેનો લસા લઈ લઈએ, લસા આવશે છ, બરાબર। રૂટ ટુ, રૂટ ટુ છે એટલા માટે તો છ એટલે થ્રી રૂટ ટુમાંથી ટુ રૂટ ટુ ગયા તો કેટલા રહે, રૂટ ટુ બાય સિક્સ પ્લસ નવ છેદમાં ચાર સાઇન ઇન્વર્સ ટુ રૂટ ટુ બાય થ્રી। આ તમારા માટે આવ્યું આઈ, આપણું ક્ષેત્રફળ એને બે વડે ગુણો ત્યારે થાય છે, એ ઇઝ ઇક્વલ ટુ ટુ હોય આપણે આ બે પાર્ટ માટે, અને બે વડે ગુણો, બરાબર। આ તમારો આન્સર થઈ ગયો, ક્લિયર। નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્સ માઇનસ વન સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન, અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન। ખરેખર આ જે દાખલો છે ને એમાં વક્ર બંને વર્તુળ છે, આ છે ને એ આવું વર્તુળ છે, એક્સ માઇનસ એચ સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન, યાદ આવે તમને, બરાબર। તો આપણા માટે આમ જોવા જાઓ ને તો આનું જે કેન્દ્ર જે છે, બરાબર, એ હોય માઇનસ એચ માઇનસ કે, એટલે આનું કેન્દ્ર તમારા માટે થશે વન કોમા ઝીરો, બરાબર। જ્યારે આનું કેન્દ્ર તો ખબર જ છે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન છે, તો આ આવશે આર સ્ક્વેર બરાબર વન, તો આર બરાબર વન, આટલું તો આપણને આઈડિયા આવી ગયો છે, બરાબર। હવે આને દોરીએ આપણે તો કેવું થાય, જો આ આપણું યામ સમતલ, આ ઉગમ બિંદુ જે કેન્દ્ર છે, બરાબર, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન, આ વર્તુળ, ચાલો, બરાબર, આ આવશે વન કોમા ઝીરો, ઝીરો કોમા વન, માઇનસ વન કોમા ઝીરો, ઝીરો કોમા માઇનસ વન। હવે બીજું જે વર્તુળ છે એનું કેન્દ્ર છે વન કોમા ઝીરો, વન કોમા ઝીરો એટલે આ જ કેન્દ્ર છે, જો આના ઉપરથી તમારે એક વર્તુળ દોરવાનું છે, બરાબર, હું થોડુંક આને લંબાવી દઉં, તો એ જે વર્તુળ છે એ પાછું ઉગમ બિંદુમાંથી પસાર થાય છે નથી થતું આપણને નથી ખબર, એટલે પહેલું કામ એવું કરીએ કે આ બંને વર્તુળો પરસ્પર છેદે છે, બરાબર, કે ભાઈ બંને વર્તુળોના છેદ બિંદુ મેળવી લઈ, એટલે દોરવામાં સરળતા રહે, બરાબર। તો આ વાય સ્ક્વેરને કરતા બનાવું તો હું આવું લખી શકું, વન માઇનસ એક્સ માઇનસ વનનો સ્ક્વેર, અને અહીંયા વાય સ્ક્વેરને બનાવો તો આ આવશે વન માઇનસ એક્સનો સ્ક્વેર, આ બંનેને સરખાવી દઈ તો આ બાજુ આવશે વન માઇનસ, હવે આને છૂટું પાડી દઉં તો છૂટું પાડતા મને શું મળશે, એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ એક્સનો સ્ક્વેર, એક્સપાન્સન કર દઉં, વન માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ વન બરાબર વન માઇનસ એક્સનો સ્ક્વેર, જો તો આ એક્સ વર્ગ કેન્સલ, વન પ્લસ કેન્સલ, શું કીધું, ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન, તો એક્સ બરાબર વન બાય ટુ, એક્સને વન બાય ટુમાં છેદે છે, જો એક્સની કિંમત વન બાય ટુ આપણે મૂકી દઈએ તો શું થાય, એક્સ ઇક્વલ ટુ વન બાય ટુ લેવામાં આવે તો અહીંયા મૂકી દઉં, એક્સ સ્ક્વેર એટલે વન બાય ફોર પ્લસ વાય સ્ક્વેર બરાબર વન, તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ફોર, તો વાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ થ્રી બાય ટુ, આ કંઈક મને આવું મળે, એટલે આપણા જે બે યામ મળે છે, બે જગ્યાએ જે છેદે છે વર્તુળો, બરાબર, એ કેવા હશે, એક તો હશે એક્સ વન બાય ટુ રૂટ થ્રી બાય ટુ, અને બીજું છે વન બાય ટુ માઇનસ રૂટ થ્રી બાય ટુ, આ બે આપણને મળે છે, ક્લિયર આટલું।
तो तमारू जे बिंदुओ छे ई छेद बिंदु आपणे कई रीतना मळशे, जो आ रीते आवशे, बराबर आ वर्તુળ થોડુંક સરસ મજાનું દોર્યું છે, ચલાવી લેજો. હવે તમને એમ થાય કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, તો કે જો x અને y માં 0 0 મૂકો તો આ 0 0 તો માઇનસ 1 નો વર્ગ 1 થઈ ગયો, એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતું તો છેદ તે. આ જે બે બિંદુઓ આપણને છેદ બિંદુ મળ્યા એ આ બંને બિંદુઓ છે, બરાબર. વધુ સારું વર્તુળ દોરવું હોય તો દોરી શકાય, એવું કાંઈ નથી કે આપણને નથી આવડતું, બરાબર. પ્રયત્ન નથી કરતા, વાંધો એ જ છે, તમારી જેમ અમારો છે, બરાબર. પેઇન્ટિંગનો શું થાય, હા, સરસ મજાનો કાલ હાથી દોરીને આવું જો. હા, હું કહેશ તું ભાઈ ચંદ્રેશ, મારો ને મારો ફોટો આપું એમ, વાંધો નહીં બટા, કાલ સવારે આવતું. ચાલો, આ તમારું સરસ મજાનું વર્તુળ બીજી પેનથી દોરો. આ તમારા બધાને ફતવા બહુ પાછા. આ કાળીમાં તમને વાંધો શું હતો, અમારો ને અમારો કલર વાપરી તો અમે નવું કરાવે રાખો. હા, ભૂરી પેન વાપરો, ભૂરી છે કોઈ ભૂરી? ચાલો, આ આપણી ભૂરી પેન, બરાબર. જો આ હવે જેવું થયું એવું તમારે પછી લપની કરવાની બહુ. હવે આ જે બે બિંદુઓ છેદા છે એ બંને મળી ગયા આપણને, કયા છે? એક છે 1/2, √3/2, બીજું છે 1/2, −√3/2. આપણે આ ચારેય ભાગના ક્ષેત્રફળ, ચાર ભાગ કયા એટલે એ સમજાવી દઉં પાછા હું. આ થોડુંક વાંકું ચૂકું થાય, બાકી આ રીતે થશે. આ એક ભાગ, બે ભાગ, ત્રણ, ચાર, આ એક, બે, ત્રણ અને ચાર સંયુક્ત રીતે. અને આ જે પોઈન્ટ આવ્યો એ શું આવશે? 1/2xની કિંમત. આ ઝીરો છે, ઝીરોથી 1/2 અને 1/2 થી 1, એટલે આ બંને પાર્ટ કેવા થાય? સરખા થાય. જો એ બંને પાર્ટ સરખા છે, ઉપરના પાર્ટ પણ સરખા છે, તો હું આ એક ભાગનું ક્ષેત્રફળ શોધી નાખું અને એને ચાર વડે ગુણી દઉં તો ચાલે કે નહીં? ચલાવવું જ પડે ને. તો એ ઇઝ ઇક્વલ ટુ, હું એમ કહી દઉં, 4 mod of i, બરાબર. તો i કયું લેવું? તો મેં આ ભાગ લીધો છે. આ ભાગ કયા વર્તુળનો ભાગ છે? આ જે ઉગમ બિંદુ છે એ વર્તુળનો ભાગ થાય, આનોય થશે. પણ મારે આ જે લાઈન મળે છે એ આ ભાગની મળે છે. તો એ આટલો ભાગ જે છે, બરાબર, એનું ક્ષેત્રફળ હું શોધી નાખું અને એને ગુણ્યા હું 4 કરી દઉં તો મારા માટે આખાનું ક્ષેત્રફળ મળી જાય. તો i ઇઝ ઇક્વલ ટુ, આપણો ભાગ આ છે, લિમિટ આવશે 1/2 થી 1, બરાબર. અને આપણું સમીકરણ રહેશે 1 − x² નો સ્ક્વેર. તમે બે રીતે કરી શકો, જો તમારે એવું ન કરવું હોય તો અડધો ભાગ આ ને અડધો ભાગ આ, એટલે એક વખત આ ને એક વખત આ પણ લઈ શકો છો. તો 1 − x² એટલે x/2√, આ ફરી પાછું જે છે એમને 1 − x² + a² એટલે 1/2 sin inverse x/a, 1/2 થી 1 ની લિમિટ. ચલો, સૌથી પહેલાં 1 મૂકી દઉં. 1 મૂકું તો પહેલું આવે 1/2, 1 − 1, 1/2 sin inverse 1, માઇનસ લોઅર લિમિટ, લોઅર લિમિટ એટલે 1/2 છે, 1/2 મૂકું એટલે પહેલું આવશે 1/4, √1 − 1/4 + 1/2 sin inverse 1/2. આના માટે 0 થઈ ગયું. આ 1/2 sin inverse 1, સાઇનની કિંમત 1 એટલે π/2, માઇનસ 1/4 એટલે 3/4 થશે. આ 1/4 અને 3/4નું વર્ગમૂળ કાઢો એટલે √3/2 + 1/2, એમનેમ આ આવશે sin inverse 1/2, સાઇનની કિંમત 1/2 ક્યારે હોય? π/6, બરાબર. આ આવશે તમારા માટે π/4 −√3/8 ±π/12. બાર લસા લઈ લો આ બંને માટે. આ 12 લસા, આ મને મળશે 3π − π − √3/8, આ 2π/12 −√3/8, π/6 − √3/8, આ તમને i મળ્યું. આપણી પાસે જે છે એ શું છે? a = 4 mod of i, 4
आ तमारी पासे आ एवं है पाई बाय सिक्स माइनस रूट थ्री बाय एट आ गुणाकार में जाए एटले आ मने मने टू पाई बाय थ्री माइनस रूट थ्री बाय टू आ आपणो आखो आंसर आवशे क्लियर। चलो नेक्स्ट जे आपणे भणवानुं छे ई शुं छे आपणी पासे छे एक y इज इक्वल टू एक्स स्क्वेर प्लस टू એટલે આ પરવલય છે તમને દેખાય આવે બરાબર y બરાબર x રેખા છે પહેલાં તો એને બંનેની વાત કરી લઈ સૌથી પહેલાં આપણી પાસે લઈએ કે y બરાબર એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકો તો જો જવાબમાં કાંઈ ફેર પડતો નથી એટલે આ વાય એક્સ પ્રત્યે સંમિત છે એનું શિરોબિંદુ મેળવવું હોય તો dy બાય dx કરો તો આ મને મળશે ટુ એક્સ ગ્રેટર ધેન ઝીરો ઉપરની તરફ છે dy by dx equal to 0 મૂકી દઉં તો 2x બરાબર 0 થાય તો x બરાબર 0 જો x equal to 0 આમાં મૂકી દઉં તો y બરાબર શું મળશે મને 2 મળે તો આપણું શિરોબિંદુ આવી ગયું 0,2 y બરાબર x રેખા એટલે આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા થઈ ગઈ બરાબર જે પહેલા અને ત્રીજા ચરણના અડધા ભાગ પાડે બંને પ્લસ છે એટલે કે બંનેની સરખી નિશાની છે એટલા માટે આ બંનેના છેદબિંદુ મેળવીએ આપણે કે ભાઈ રેખા અને પરવલય જ્યાં છેદતા હોય ચાલો આ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ છે તો વાયની જગ્યાએ એક્સ મૂકી દઉં તો આ મને મળે એક્સ એક્સ સ્ક્વેર પ્લસ ટુ આ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે જુઓ બેના ભાગ પાડો સરવાળો થાય અને એક આવે બરોબર અહીંયા શક્ય નથી એટલે વાસ્તવિક ઉકેલ શક્ય નથી બરોબર તમારે જોવું હોય તો ડેલ્ટા જોવો લેસ ધેન ઝીરો આવશે હવે તકલીફ શું થઈ તો એનો મતલબ કે આ બે પરસ્પર છેદતા નથી ઉકેલ જ નથી મળતો તો એનો આકૃતિ કંઈક આવી રીતે હશે જોવો આ તમારું યામ સમતલ આપણો પરવલય બરોબર અને જે રેખા છે એ રેખા કંઈક આવી રીતે પસાર થાય છે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ રેખા આ 0,0માંથી પસાર થાય છે એમ સમજો બરોબર હવે એક્સ બરાબર ઝીરો રેખા એટલે એક્સ બરાબર ઝીરો રેખા અને બીજું છે એક્સ ઇક્વલ ટુ થ્રી રેખા સપોઝ આ એક્સ ઇક્વલ ટુ થ્રી રેખા છે તો આ બંને વડે આવૃત્ત ભાગ કયો થયો જો પરસ્પર છેદતા હોય તો સમજવું સહેલું છે પણ અહીંયા છેદતા નથી તો આ બંને વચ્ચેનો અવરોધ ભાગ આટલો ભાગ થયો જો બરાબર આ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો હવે એ ભાગની લિમિટ કઈ રીતે લેવી તો કે લિમિટ માટે પહેલું તો આ ઝીરો છે આ એક્સ ઇક્વલ ટુ થ્રી રેખા છે બરાબર હવે એક્સ ઇક્વલ ટુ થ્રી રેખા છે એ લંબ જ છે એટલે અહીંયા પણ કંઈક થ્રી જ આવવાનું છે બરાબર રેખા જે છેદે એક્સ બરાબર ત્રણ મૂકી દો અહીંયા તો વાય બરાબર એ શું મળે છે ત્રણ એટલે અહીંયા 3,3 હોય અને એક્સ બરાબર ત્રણ મૂકો એટલે ત્રણનો વર્ગ 9 ને 2 11 હોય તો આ હશે 3,11 પણ આપણે એની જરૂર નથી આપણે માત્ર આ પાર્ટની જરૂર છે બરાબર કયો પાર્ટ છે આ લીલી પેન કરી પણ તમને ખબર નહીં લીલામાં શું થાય છે એટલે આપણે લાલ એ કરી દઈએ એમ થાય તેમ થા ઝગુમગુ સારું લાગે બરાબર લિમિટ કઈ હશે 0 થી 3 ચાલો તો એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 થી 3 માટે એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ ચાલો 0 થી 3 એફ ઓફ એક્સ એટલે આપણે વાયને કરતાં બનાવેલા છે એટલે આ આવશે એક્સ સ્ક્વેર પ્લસ ટુ માઇનસ એક્સ જી ઓફ એક્સ આનું સંકલન તો એકદમ સહેલું છે તમારા માટે એક્સ ઘનના છેદમાં 3 પ્લસ 2xના છેદમાં કાંઈ નહીં માઇનસ એક્સ વર્ગના છેદમાં 2 0 થી 3 ત્રણની કિંમત મૂકી દો અપર લિમિટ એટલે આ આવશે 27 છેદમાં 3 પ્લસ 6 માઇનસ 9 છેદમાં 2 0 મૂકો તો 0 જ થાય છે આ 9, 9, 6, 15 માઇનસ 9 છેદમાં 2 30માંથી 9 ગયા એટલે આ આવ્યું 21 છેદમાં 2 આઈ તો એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ છે તો એ બરાબર પણ શું આવશે 21 છેદમાં 2 આ આન્સર થઈ ગયો તમારો ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ચોથો દાખલો આપણને 3 શિરોબિંદુઓ આપેલા છે આ ત્રણેય શિરોબિંદુથી એક ત્રિકોણની રચના થતી હોય આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે હવે હું આની અંદર સૌથી પહેલાં ત્યાં મૂકી દઉં બેન
યામ સમતલની અંદર ત્રિકોણ દોરી નાખો. સૌથી પહેલું છે માઇનસ વન કોમા ઝીરો. એક્સ માઇનસ વન છે ને વાય ઝીરો. સપોઝ આ બિંદુ છે, એ છે માઇનસ વન કોમા ઝીરો. ઓકે, બીજું છે વન કોમા ત્રણ. એક્સ વન છે ને વાય ત્રણ છે. દાખલા તરીકે આ એક્સ વન અને વાય ત્રણ છે, એટલે આ બિંદુ છે એ દાખલા તરીકે છે વન કોમા થ્રી. બીજું એક્સ થ્રી છે. એક્સ થ્રી છે એટલે ધારો કે અહીંયા છે, અને વાય ટુ છે, ધારો કે અહીંયા વાય ટુ છે. બરાબર, આ છે થ્રી કોમા ટુ, આ છે એ થ્રી છે. હવે આ ત્રણેય બિંદુઓથી રચાતું ક્ષેત્રફળ ત્રિકોણ, તો જુઓ આ પહેલું આ બંનેને જોડતી રેખા, બીજું આ અને ત્રીજું આ, આ આપણે જે ત્રિકોણ બન્યો આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે મેળવવાનું છે. બરાબર, ખ્યાલ આવી ગયો? આટલું આ ત્રિકોણના ક્ષેત્રફળને પાછું સંકલનની મદદથી, નહીં તે તમારા માટે બહુ ઇઝી છે. તો સૌથી પહેલું કામ એ કરું છું કે આ સંકલનથી મેળવવા માટે આ ત્રણેયની રેખાઓ મેળવું છું. બરાબર, પહેલું તો આ નામ આપી દઉં, દાખલા તરીકે આ એ બી સી. તો પહેલાં એ બી રેખા મેળવીએ આપણે. એ બી રેખા, આપણી પાસે આવું સૂત્ર છે, ખબર છે, વાય ટુ માઇનસ વાય વન અપોન વાય માઇનસ વાય વન બરાબર એક્સ ટુ માઇનસ એક્સ વન અપોન એક્સ માઇનસ એક્સ વન. ખરેખર ઊંધું મેં લખ્યું છે, પણ બંને બાજુ વ્યસ્ત કરી દો એટલે મૂળ તો વસ્તુ એ જ થવાની છે. ચાલો, વાય ટુ એટલે આ બંનેની અંદર વાય ટુ છે મારા માટે ત્રણ, ઓછા વાય વન છે ઝીરો. આ આવશે વાય માઇનસ વાય વન, વાય વન એટલે થઈ ગયું ઝીરો. એક્સ ટુ એટલે વન માઇનસ માઇનસ પ્લસ વન, એક્સ માઇનસ વન. ક્રોસ ગુણાકાર કરી દઉં તો આ આવશે થ્રી ઇન્ટુ એક્સ માઇનસ વન બરાબર ટુ વાય. તો પહેલી રેખાનું સમીકરણ આવ્યું થ્રી એક્સ માઇનસ ટુ વાય બરાબર. સેકન્ડ રેખા આપણે લઈએ બીસી રેખા. આ બીસી રેખાનું સમીકરણ, ચલો બીસી રેખા માટે વાત કરું તો વાય ટુ, વાય ટુ એટલે મેં લીધું છે બે, વાય વન થ્રી, વાય માઇનસ વાય વન એટલે થ્રી ઇક્વલ ટુ એક્સ ટુ, એક્સ ટુ એટલે ત્રણ ઓછા એક્સ વન, એક્સ માઇનસ એક્સ વન. આ માઇનસ વન અપોન વાય માઇનસ થ્રી બરાબર ટુ અપોન એક્સ માઇનસ વન. ક્રોસ ગુણાકાર કરું તો આ મને મળશે માઇનસ એક્સ પ્લસ વન બરાબર ટુ વાય માઇનસ સિક્સ. તો આ આવશે એક્સ માઇનસ ટુ વાય બરાબર સેવન. આમાં જો હું વાયને કરતાં બનાવી દઉં તો મારા માટે શું મળશે, વાય ઇઝ ઇક્વલ ટુ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ સેવન, અને વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ સેવન બાય ટુ આખાના છેદમાં છે, સોરી. બરાબર, ત્રીજું જે સમીકરણ છે એસી માટે છે, આ એસી ની. ચાલો એસી રેખા માટે, તો એસી રેખા વાય ટુ, વાય ટુ એટલે બગડો છે, ઓછા વાય વન એટલે ઝીરો, વાય માઇનસ વાય વન એટલે ઝીરો. ત્રીજું છે એક્સ ટુ, એક્સ ટુ એટલે છે ત્રણ માઇનસ એક્સ વન એટલે માઇનસ વન અપોન એક્સ માઇનસ એક્સ વન એટલે માઇનસ વન. આ આવશે ટુ બાય વાય, ત્રણ વત્તા એક ચાર, અને છેદમાં આવશે એક્સ પ્લસ વન. વાયને કરતાં બનાવી દઉં તો આ મને મળશે ટુ ઇન્ટુ એક્સ પ્લસ વન છેદમાં ચાર બરાબર વાય. તો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વન બાય ટુ. આ આપણી પાસે ત્રણેય રેખાના સમીકરણ મળી ગયા. ક્લિયર? હવે ક્ષેત્રફળ અંગેની વાત કરીએ. ક્ષેત્રફળ માટે શું કરશું, તો કે હું અહીંયા જો ત્રણ વસ્તુ કરું છું, આ રેખા જે છે એને વચ્ચે આ ડિવાઈડ કરી દઉં બરાબર એક્ઝેક્ટ. આમ થાય શું કામ, કારણ કે અહીંયાથી જુદું પડે છે. તો પહેલાં આ રેખાનું ક્ષેત્રફળ લઈએ આપણે, આ પાર્ટને કહીએ આઈ વન. બરાબર, આઈ વન બરાબર, આઈ વન શું છે તમારા માટે, લિમિટ આવશે માઇનસ વનથી લઈને વન. આ માઇનસ વનથી વન કઈ રેખાનો માટે વાત છે, જો આ એ બી રેખાની વાત છે. બરાબર, તો એ બી રેખાનું આવી રીતે છે, તો આ એનું ક્ષેત્રફળ થયું. થોડુંક વધારે ડિટેલમાં જઈએ આપણે તો તમને સમજાવવા માટે, આ તમારું બિંદુ છે વન કોમા થ્રી, આ બધું આ ક્ષેત્રફળ થયું. ક્યાં સુધી, અહીંયા વન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આટલો ભાગ. બરાબર, જો હું માઇનસ વનથી વનની અંદર આ રેખાનું સમીકરણના આધારે ક્ષેત્રફળ શોધું તો આ થાય,
ચાલો ઈ રેખા કઈ છે? એબી રેખા એટલે વાય ઇઝ ઇક્વલ ટુ 3/2 એક્સ પ્લસ 1. આ 3/2 બાર લઈ લઉં છું, એક્સ પ્લસ 1નું સંકલન કરું એટલે મને મળશે એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ એક્સ માઇનસ 1થી 1. આ 3/2 1 મૂકું એટલે 1/2 માઇનસ 1 માઇનસ 1 મૂકું તો 1/2 માઇનસ માઇનસ પ્લસ 1, તો 3/2 આ આવશે માઇનસ 1/2 માઇનસ 3/2. આ 3/2 ઇન્ટુ માઇનસ 2, 2 કેન્સલ, આ આવશે માઇનસ 3. કયા ભાગનું ક્ષેત્રફળ છે? આઈ વનનું. બરાબર, હવે એને આપણે ક્ષેત્રફળ સ્વરૂપે લઈએ એટલે શું લખશું? એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આઈ વન, તો આ આવશે પ્લસ 3. આ એ કોનો ભાગ આવ્યો? આટલા ભાગનું ક્ષેત્રફળ મળ્યું. હવે એ જ રીતે મારે આ ભાગનું ક્ષેત્રફળ મળ્યું છે એટલે આ રેખા કંઈક આવી રીતે છે, જો બરાબર, એ છેદે છે ક્યાં? નીચે સુધી. બરાબર, આવી રીતે આગળ ચાલતી હોય એમ. હવે અહીંયા સુધીનું ભાગ લેવો પડશે એટલે આપણે દાખલા તરીકે મારે તો અહીંયા 3 સુધી લેવું છે, આટલો ભાગ આપણે નથી જોતો. બરાબર, અહીંયા પોઈન્ટ પૂરું થઈ જાય છે તો અહીંયા એક્સની કિંમત છે 3, તો આ પાર્ટ આવશે 1થી લઈને 3 સુધીનો ભાગ. બરાબર, આને હું આઈ 2 કહું. આઈ 2 ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3. રેખા BC, BC એટલે કઈ રેખા છે? એક્સ માઇનસ 7/2. આ 1/2 સંકલન કરું, એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ 7x 1, 3. આ 1/2 એક્સ સ્ક્વેર એટલે 9/2 ઓછા 21 માઇનસ 1/2 માઇનસ 7. આ 1/2 છૂટું પાડી દો તો 9/2 માઇનસ 21 માઇનસ 1/2 પ્લસ 7. 1/2 9માંથી 9.5 એટલે 9/2 11 એટલે આ આવશે 4. 21માંથી 7 ગયા એટલે આ આવશે 14. 14માંથી 4 એટલે આ માઇનસ 5 અને એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 5. બરાબર, મારી પાસે જગ્યા થોડીક ઓછી છે, તમને સમજાવવા માટે આનો ઉપયોગ કરશું હજી. ત્રીજું I3. I3 એટલે આ રેખા છે. કઈ? આ રેખા. જો હવે એનું ક્ષેત્રફળ મેળવું એટલે આ ભાગ આવવાનું મારા માટે. બરાબર, આના ક્ષેત્રફળ માટે કયો આવ્યો મેં? આ જે હતું આ રેખા, તો એના માટેનો ક્ષેત્રફળ આપણે અહીંથી આટલો ભાગ આવ્યો. બરાબર, I3. ચાલો, I3ની લિમિટ કઈ આવશે? તો I3ની લિમિટ અહીંયા માઇનસ 1થી લઈને 3 સુધી આવશે અને એનું સમીકરણ આપણી પાસે છે એક્સ પ્લસ 1. તો આ 1/2 એક્સ પ્લસ 1 dx. આ તમારી પાસે 1/2 બાર, આ આવશે એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ માઇનસ 1/3. આનો જો તમે જવાબ જુઓ તો 1/2 3/9 + 3/2 અહીંયા 2 છે, માઇનસ માઇનસ 1/2 પ્લસ 1 એટલે હું 1/2 કરું છું, પ્લસ માઇનસ 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 પ્લસ 1. 3 × 4, 4 × 4 આ 1/2, 9માંથી 4.5, 4.5માંથી અડધું ગયું એટલે 4, 4 × 4 = 8, 8/2 એટલે 4. આ ભાગનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 4. આટલો ભાગ આપણે જે જોતું છે, માત્ર આટલો ભાગ જોતો છે. જો આ ભાગ જોતો છે. બરાબર, તો એના માટે હવે આપણે ડસ્ટરની જરૂર પડશે. તો ડસ્ટર આ રહ્યું, જો આવું થાય તો પહેલો ભાગ જે છે આઈ ઇઝ ઇક્વલ ટુ આ ભાગ I1, આ ભાગને આપણે I2 કીધું. હવે આ I1 અને I2ની અંદર આ ભાગે આવી જાય કારણ કે આ સળંગ આમ ગણાતું હોય. બરાબર, આવી રીતે આની અંદર ગણાય, એ આવી રીતે ગણાય. પણ આપણે આ નીચેનો ભાગ નથી જોતો. નીચેનો ભાગ એટલે કઈ રેખાથી? આ રેખાથી, એટલે માઇનસ I3. ચાલો, I1 એટલે કેટલા છે? 3. I2 એટલે કેટલા છે? 5. અને I3 એટલે છે માઇનસ 4. તો આ 4 આવ્યું. આ આપણો આન્સર આવી ગયો. બરાબર,